આગળ વાત કરીએ રાજકોટથી મહત્વના સમાચાર સામે આવ્યા છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારે ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ પણ જોવા મળી રહ્યો છે ઘણા વિસ્તારોમાં લોકો વિરોધ પણ કરી રહ્યા છે ત્યારે રાજકોટથી પણ આવો જે એક વિરોધ સામે આવી રહ્યો છે રાજકોટમાંથી જે લોકો છે તેમનો આ વિરોધ સામે આવ્યો છે વાત કરવામાં આવે મોટા મહુવામાં ચૂંટણી બહિષ્કારના બોર્ડ લગાવવામાં આવ્યા છે મોટા મહુવાની વીસથી પણ વધુ સોસાયટીમાં આ બેનરો લાગ્યા છે જ્યાં એક પણ રાજકીય પાર્ટીએ પ્રવેશ ન કરવો તેના માટે આ બેનરો લગાવવા આવ્યા છે બેનરો સાથે જે લોકો છે સોસાયટીના લોકો તેઓ વિરોધ કરી રહ્યા છે કારણ કે ત્રણ વર્ષથી રાજકોટ મહાનગરપાલિકામાં મોટા મહવાનો સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ સુવિધા આપવામાં નથી આવી ખાસ કરીને પીવાનું પાણીની સમસ્યા અહીં લોકોને થઈ રહી છે ત્યારે પીવાનું પાણી નહીં તો મત નહીંના બેનરો સાથે લોકો અહીં વિરોધ કરી રહ્યા છે વેરો નિયમિત ઉઘરાવે છે તો સુવિધા કેમ નહીં તેવો સવાલો લોકો કરી રહ્યા છે તેઓ નેતાઓને સવાલ કરતાં તેમણે કહ્યું છે કે આ વખતે એક પણ રાજકીય પાર્ટીએ આ સોસાયટીમાં પ્રવેશ ન કરવો તેવા બેનરો લગાવ્યા છે જ્યાં સુધી સુવિધા નહીં મળે ત્યાં સુધી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવા બેનરો સાથે અહીં સોસાયટીના લોકો જે છે તે વિરોધ કરી રહ્યા છે મોટા બૌઆની થી પણ વધુ સોસાયટીના લોકો જે છે તે વિરોધ કરી રહ્યા છે જેના કારણે આ સોસાયટીઓમાં બેનરો લગાવવામાં આવ્યા છે આ બેનરોમાં લખવામાં આવ્યું છે કે જ્યાં સુધી પીવાનું પાણી નહીં આપો ત્યાં સુધી મત નહીં મળે પહેલાં આપો પ્રાથમિક સુવિધા પછી મત માંગો હું આંગણગ્રીન સિટીમાં મોટા મોવા કાલાવાડ રોડ ઉપર છેલ્લા દસ વર્ષથી રહું છું અને અહીં અમે પ્રાથમિક સુવિધાઓ માટે જે તે તંત્રને દરે વખતે રજૂઆત કરી છે તેમ છતાં અમારી રજૂઆતે કોઈ ધ્યાને લેવામાં આવી નથી આ વિસ્તાર આખા વર્ષમાં છ મહિના દરમિયાન એક ઘર બેથી અઢી હજાર રૂપિયાનું દર મહિને પાણી લેવું પડે છે આ મોટી મોટા સમસ્યા હોવા છતાં મેયરશ્રીનું કોર્પોરેટરશ્રીનું ધ્યાન દોરેલું છે છતાં પણ આજ સુધી કોઈ જવાબ આપ્યો નથી તેથી અમે નિર્ણય કર્યો છે કે આ વખતે તંત્રને હરકતમાં લેવા માટે મતદાનનો બહિષ્કાર કરીએ છીએ અમને જ્યાં સુધી પાણીની વ્યવસ્થાની ખાતરી નહીં આપવામાં આવે ત્યાં સુધી અમારો આ બહિષ્કાર ચાલુ રહેશે પચીસ સોસાયટીઓ છે અને વીસ હજારનું મતદાન છે આ વિસ્તારમાં વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ રાજકોટથી જ આ સમાચારની વાત કરીએ રાજકોટમાં ખોડલધામ એ પોતાના પદેથી જ રાજીનામું આપ્યા હોવાનું સામે આવ્યું છે વાત કરવામાં આવે દ